હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આપણી આસપાસ વિષય એટલે કે પર્યાવરણ વિષયમાં આપણે 19મો પાઠ ભણીશું. તેમાં આપણે આપણા સાથી પાઠમાં આપણી આસપાસ વસતા એટલે કે આજુબાજુ આપણે બહાર જોતા જ હોઈએ છીએ કે આપણી આસપાસ ઘણા બધા પ્રાણીઓ, પશુઓ, પંખીઓ રહેતા હોય છે, જે વસવાટ કરતા હોય, તો આપણા સાથી જ કહેવાય છે. કારણ કે તે આપણી સાથે એટલે કે આપણા આપણી સાથે મિત્રો બનીને રહેતા હોય છે, જેમ કે પશુઓ, પક્ષીઓ, પછી પ્રાણીઓ, કૂતરા, બિલાડી, પછી ઘણા ચકલી પાળતા હોય છે, કબૂતર પાળતા હોય છે, પછી પોપટ પાળતા હોય છે. તો અલગ અલગ પશુઓ અને પક્ષી પ્રાણીઓ એ બધાને પાળતા હોય છે, તો તે આપણા સાથી જ કહેવાય છે. તો આજે આપણે આ પાઠ શરૂ કરીએ તો છતના પંખામાંથી ટક અવાજ આવ્યો હતો. બધાએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ છે. પિતાએ તરત જ ઉભા થઈ પંખીને પકડી લીધું. પંખી પીડાતું હતું. જ્યારે છતના પંખામાં પંખો ચાલુ હતો ત્યારે પંખામાંથી પંખી અથડાઈ ગયું એટલે કે ટકરાઈ ગયું અને એ ટકરાઈને નીચે પડ્યું અને પંખી ગભરાઈ ગયું. ગભરાઈને તે નીચે પડી ગયું એટલે પછી પીટરે તેને હાથમાં લઈ લીધું. નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લઈને આવ્યા. પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો અને પંખીને થોડું પાણી પીવડાવ્યું. પંખીએ જયારે પાણી પીવું તે પાંખો હલાવતું હતું એટલે કે તે પાંખો હલાવતું થયું. નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું. નવજોતે કહ્યું, બધા સાઈડમાં એટલે કે થોડા પાછળ ખસી જાઓ, કારણ કે પંખી પાંખો હલાવતું હતું એટલે કે તે ઉડવાની કોશિશ કરતું હતું. બધાએ જોયું, પંખી ઉડવાની મથામણ કરતું હતું. થોડી વારમાં પંખી ઉડી ગયું. બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ છે. એક પંખી હતું એટલે કે જે ગઈકાલે ઈજા થઈ છે, એક પંખી હતું કે બીજું છે. તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો અને પંખીને જોવા માટે તેઓ તાળી પાડવા લાગ્યા. હવે નીચે એક છે, પ્રવૃત્તિ છે, યાદ કરો અને લખો. એટલે કે એકમની વિગતને આધારે તમે નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં તમારે ક્રમ અનુસાર ગોઠવવાના છે. તેના પછી શંકરની બિલાડી. તો શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. શંકર તેનો નવરાશનો સમય તેની પાછળ જ પસાર કરતો હતો એટલે જે બિલાડીના બચ્ચા થયા હતા તો તેને રમાડવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં, તેને પાળવામાં તેની પાછળ જ નવરાશનો સમય પસાર કરતો હતો. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. સવારે વહેલા તે શંકર સૂતો હતો ત્યારે બિલાડી રડતી હતી અને એ રડવાના અવાજથી શંકર જાગી ગયો. તે વાડા તરફ દોડ્યો. તેણે જોયું બિલાડી રડતી રડતી ત્રણ બચ્ચાને પંપાળતી હતી. એટલે કે શંકરે જોયું કે બિલાડી તેના ત્રણ બચ્ચાને પંપાળતી પંપાળતી રડતી હતી. એક બચ્ચું ખોવાયું હતું. તો બિલાડીને ચાર બચ્ચા હતા અને તેની પાસે હાલ હતા એ ત્રણ બચ્ચા હતા. તો એક બચ્ચું ખોવાયું હતું. શંકર વાડાની બહાર ગયો. તેની બહેન માલિની એક બચ્ચાને રમાતી હતી એટલે કે માલિની વાડાની બહાર એક બચ્ચાને, બિલાડીના બચ્ચાને લઈને તે બહાર જતી રહી અને તેને તે રમાડતી હતી. એટલે બિલાડીને એવું લાગ્યું કે તેનું એક બચ્ચું ખોવાઈ ગયું છે, ત્યાં જતું રહી છે. તો શંકરે માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું બિલાડી બચ્ચા માટે રડતી હતી એટલે કે એક બચ્ચું છે એનું, બિલાડીનું ખોવાઈ ગયું હતું, જે ચોથું બચ્ચું હતું તે ખોવાઈ ગયું એટલા માટે બિલાડી રોતી હતી. પછી બિલાડીના બચ્ચાને લાવી તો બિલાડી તેને વહાલ કરવા લાગી. તેના પછી પેજ નંબર 130 ઉપર જોશો તો મીનુને ગાય છે. ગાયનું નામ ગંગા. મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતર લઈ જતી. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાઈ ગયું.
તેના પછી તેના પગને ઈજા થઈ. પગના ગામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું, એટલે કે જ્યારે ગંગા એટલે કે ગાયના પગમાં ઈજા થઈ તો એના પગમાંથી જ્યારે ઈજા થઈ તો એ ગામાંથી ખૂબ જ લોહી વહેતું હતું. પછી તેને ડૉક્ટરને બોલાવ્યા હશે, તેને પાટો બાંધ્યો હશે, એને દવા સારવાર કરી હશે, તો આ રીતે તેની સારવાર કરી હશે. તેના પછી ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખવાનું છે. એટલે કે પહેલા ચિત્રમાં જુઓ ચંદુ શું કરે છે, ગધેડાને નવડાવે છે. બીજા ચિત્રમાં જુઓ તો ચંદુ ગધેડાને ઘાસ ખવડાવે છે. ત્રીજા ચિત્રમાં ચંદુ ગધેડાને પાણી પીવડાવે છે. અને ચોથા ચિત્રમાં જોશો તો ચંદુ ગધેડાને ફૂલોથી શણગારે છે. તો આ રીતે ચંદુ ગધેડા સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે તે તમારે વાક્યો લખવાના છે. તેના પછી વિચારો અને લખો. તમારા ઘર કે પડોશમાં કોઈના ઘરે પાલતુ પ્રાણી છે તો કયું પાલતુ પ્રાણી છે તે તમારે અહીંયા લખવાનું છે. કોઈના ઘરે ગાય પણ હોય છે, કોઈના ઘરે બિલાડી, કૂતરો વગેરે પ્રાણીઓ હોય છે. પછી તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે, તો કોઈના પાલતુ પ્રાણીનું નામ સોમી હોય, કોઈના પાલતુ પ્રાણીનું નામ શેરુ હોય, પછી ગંગા હોય, મીનુ હોય, અલગ અલગ પ્રાણીઓના નામ રાખેલા હોય છે. તેના પછી તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો, જ્યારે એ ભૂખ્યું હોય, પછી કોઈ એને ખીજવે, ઈજાગ્રસ્ત થાય, પછી ઠંડી કે ગરમી અનુભવે, ત્યારે તમે શું કરો છો તે તમારે વાક્યો તેને તેમાં એ ખાનામાં લખવાનું છે. તેના પછી ઘણા લોકો પાલતુ પ્રાણી એટલે કે પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખતા હોય છે. નીચે કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આપ્યા છે, ખૂટતી વિગતો તેમાં લખવાની છે. તો પ્રાણીનું નામ લખવાનું છે અને આપણે તેને કેમ રાખીએ છીએ એ તમારે લખવાનું છે. જેમ કે કૂતરો, તો કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. તેના પછી ગાય કે ભેંસ, તો ગાય કે ભેંસ એ આપણને દૂધ આપે છે. તેના પછી બળદ, તો બળદ તે ગાડું ખેંચે છે અને ખેતી કામ કરવામાં પણ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. તેના પછી બિલાડી, તો બિલાડી તે ઘરમાંથી ઉંદરનો ત્રાસ દૂર કરે છે. તેના પછી મરઘી, તો મરઘી આપણને ઈંડા આપે છે. માછલી, તો માછલી ઘરની શોભા વધારે છે. તો આ રીતે તમારે અલગ અલગ પ્રાણીઓના નામ લખવાના છે અને તે આપણને કઈ રીતે ઉપયોગી છે એ એક ખાનામાં લખવાનું છે. તેના પછી પંખી પરબ, મોટા મોઢા વાળું માટીનું વાસણ લો, માટીના વાસણને બાંધી દો. ચિત્રમાં બતાવ્યા મુજબ જો એને લટકાવો. વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવી દો. દરરોજ તેમાં પાણી ભરો. કયું પંખી પાણી પીવા આવે છે તેનું તમારે અવલોકન કરવાનું છે. એટલે કે તમારા ઘર આંગણામાં કોઈ ઝાડ હોય, વૃક્ષ હોય, અથવા કોઈ ખેતરમાં હોય વૃક્ષ, તો તેમાં એક કુંડું લટકાવો, એમાં પાણી ભરો અને જોવાનું છે. એટલે કે અવલોકન કરવાનું છે કે તેમાં કયા પક્ષીઓ પાણી પીવા આવે છે તે તમારે એનું અવલોકન કરવાનું છે. તેના પછી વિચારો અને લખો. તો આપણી જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર હોય છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી જ હોય છે. આવી ત્રણ વસ્તુઓના નામ તમારે લખવાના છે. તો માનવીને ઉપયોગી અને પ્રાણીને ઉપયોગી. તો માનવીને ઉપયોગી હવા હોય છે, તો એ જ વસ્તુ પ્રાણીને પણ ઉપયોગી હોય છે. તેના પછી ખોરાક, તો ખોરાક એ પ્રાણીને પણ ઉપયોગી હોય છે અને માનવીને પણ ઉપયોગી હોય છે. તેના પછી આરામ અને ઊંઘ એ માનવી પણ કરે છે અને પ્રાણી પણ કરે છે. આ રીતે પ્રાણી અને માનવીમાં આ બંને એકદમ વિવિધતાઓ હોય છે. આ રીતે એક બીજી પ્રવૃત્તિ છે. તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ લખવાનું છે અને શું ખવડાવ્યું તેનું નામ લખવાનું છે. તો કૂતરો, તો કૂતરો દૂધ, રોટલી અને બિસ્કિટ ખાય છે. પછી બિલાડી, તો દૂધ અને રોટલી ખાય છે. પછી આપણે કબૂતરને જુવાર ખવડાવીએ, બાજરી, પછી ઘઉંના દાણા, અલગ અલગ એવા દાણા ખવડાવીએ છીએ. પોપટ, તો લીલા મરચા અને જામફળ એવું ખાય, એટલે કે કોઈ ફ્રૂટ ફળ ખાતું હોય છે. પછી મરઘી, તો બાજરી, ઘઉં અને મકાઈના દાણા, અલગ અલગ દાણા ખાતું હોય છે.
આ રીતે તમારે અહીંયા પ્રવૃત્તિમાં લખવાનું છે. પછી તે 133 પેજ નંબર ઉપર વિચારો અને લખો. કોઈ પ્રાણી કે પંખી એ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે તમારે અહીંયા લખવાનું છે. જેમ કે આપણે અગાસી પર બેસીને રોટલી ખાતા હોય અથવા તો કેળું ખાતા હોય, તો પછી વાંદરો આવે, વાંદરો આપણા હાથમાંથી કેળું લઈ જાય અને ખાવા લાગે તે આપણા હાથમાંથી છીનવીને લઈ જતું હોય છે. પછી સમજો અને જોડો. તો કોણ શું ખાય છે, જુદા જુદા રંગની લાઈન દોરી અને તમારે જોડવાનું છે. પછી તમે અડક્યા છો કે તમે અડક્યા નથી પણ અડી શકો છો અને તમે અડી શકવાના નથી એવા પ્રાણીઓના નામ તમારે લખવાના છે. ત્યાર પછી છેલ્લે 135 પેજ નંબર ઉપર રાણીનો બગીચો એક વાત આપેલી છે. તો રાણીનો બગીચો નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં તેની ચર્ચા કરવાની છે. એટલે કે માળી રાણીના બગીચામાંથી કેરીઓ લાવે. પછી બીજા નંબરના ખાનામાં જુઓ કેટલી સરસ કેરીઓ છે. રાણી બોલી, કેટલી સરસ કેરીઓ છે. રાણીથી જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતા પણ બમણી કેરીઓ હોત. એટલે કે જે ચોકીદાર હતો, માળી હતો, તેને રાણીને કહ્યું કે જો આપણા બગીચામાં આ જે પક્ષીઓ આવે છે એ પક્ષીઓ ના આવ્યા હોત તો આના કરતા પણ બમણી એટલે કે વધારે કેરીઓ હતી. શું કહ્યું તેમ? પછી ચોથા નંબરના ખાનામાં જોયું તો શું કહ્યું તેમ? પંખીઓ કેરીઓ ખાઈ ગયા, તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? પછી રાણીએ કહ્યું, તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? મને માફ કરો, હું એક પણ પંખી બગીચામાં હવે આવવા નહીં દઉં. પછી ગયા વર્ષ પછી છઠ્ઠા નંબરના ખાનામાં જોશો તો ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે, તમે પંખીઓને બગીચામાં આવવા કેમ ના રોક્યા? એટલે જ્યારે માળી એટલે કે આવતા વર્ષે એટલે કે ફરી નવું વર્ષ આવ્યું ત્યારે માળી ફરી રાણી પાસે ગયો. રાણીને કહ્યું કે ગયા વર્ષ કરતા આ વર્ષે તેના કરતા પણ ઓછી કેરીઓ ઉગી છે. તો પછી બીજા વર્ષે એટલે કે રાણીથી મેં તેમને રોક્યા હતા, મેં એક પંખી આવવા દીધું ન હતું પરંતુ આ વર્ષે કીડીઓ કેરીઓ ખાઈ ગઈ. તો આ વર્ષે કોણ ખાઈ ગયું? પંખીઓને તો મેં આવવા ના દીધા પણ માળીએ કહ્યું કે પંખીઓની જગ્યાએ કીડીઓ કેરી ખાઈ ગઈ. હવે આપણે છેલ્લે જોઈએ તો જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડીઓને ખાઈ જતા અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડતી નથી. એટલે કે છેલ્લા એમાં લખ્યું છે જો આપણે કીડીઓ આવી હોત તો આપણે જો પંખીઓને આવવા દીધા હોત તો પંખીઓ કીડીઓને ખાઈ જતા અને આપણી ઘણી બધી કેરીઓ એટલે કે બચી જતી, એટલે કે આપણે ઘણી બધી કેરીઓ આપણને મળતી. તો આ રીતે એટલે કે આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે લાલચ કરવું એ સારું નથી. એટલે કે જો એને પંખીઓને આવવા દીધા હોત તો કીડીઓને ખાઈ જતી અને તેમને કેરીઓની સંખ્યા બમણી પણ મળતી. હવે આ પાઠમાં આપણા સાથી પાઠમાં તમારે જે પ્રવૃત્તિ આ પાઠ્ય પુસ્તકમાં લખવાની છે તે તમારે લખી દેવાની છે અને આમાં આપણી આસપાસ રહેતા એટલે કે વસવાટ કરતા ઘણા બધા પ્રાણીઓ, પશુઓ, પંખીઓ ઘણા આપણી આસપાસ જે રહેતા હોય, વસવાટ કરતા હોય તે આપણા સાથી એટલે કે આપણે મિત્રોની જેમ આપણે રાખતા હોઈએ છીએ. થેન્ક યુ.